જ્યાં રાષ્ટ્રધ્વજ અને ધર્મનો ધ્વજ બંને એક સાથે ફરકે છે એવા સમગ્ર ભારતનું એકમાત્ર સ્થળ એટલે જગ વિખ્યાત ખોડલધામ. ખોડલધામ લોકાર્પણ થયું ત્યારથી અત્યાર સુધી તહેવારો ઉપર ભાવિકોની અતિ ભીડ જોવા મળે છે. પરંતુ કોરોના વાયરસે દરેક તહેવારના નીતિ નિયમો બદલી નાખ્યા છે. ત્યારે ચાલુ વર્ષે નૂતન વર્ષ નિમિત્તે ખોડલધામ ખાતે બદલાયું તો ફક્ત દર્શન કરવાની પદ્ધતિ જ, બાકી તો દર્શનાર્થીઓ તો રાબેતા મુજબ માના દર્શન કરવા ઉમટી પડતા હોય છે. ઉત્તમ મેનેજમેન્ટ માટે પંખાયેલા ખોડલધામ ટ્રસ્ટ કોરોના નિયમો પાલન કરવામાં પણ કેમ પાછળ રહે, એટલે સરકારી ગાઈડલાઈન કરતાં પણ વિશેષ સુવિધાઓથી દર્શનાર્થીઓ માના ચરણોમાં શીશ નમાવીને વિશાળ જગ્યામાં ફેલાયેલ ખોડલધામ પરિસરમાં ફરી શક્યા હતા. એટલે કે સંતોની ભૂમિ સૌરાષ્ટ્રમાં 5 કિલોમીટરના અંતરમાં બે પ્રખ્યાત યાત્રાધામો જેમાં વીરપુર જલારામ અને ખોડલધામ, એટલે દર્શનાર્થીઓ અત્યારે દિવાળીની રજામાં અસ્થાયી દર્શન પણ કરી અને આરામથી કુદરતી વાતાવરણમાં ફરી શકે છે. ટૂંકમાં ખોડલધામ પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામતું જોવા મળી રહ્યું છે. રિપોર્ટ સંજય રાજ, બારોટ, જેતપુર. પ્રથમ તો સર્વે દર્શનાર્થીને મારા જય માખોડિયા. ખોડલધામ ટ્રસ્ટ કાગવર વતી આપ સર્વેને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારે દિવાળીની વ્યવસ્થા દર વર્ષે અમે કરતા જ હોઈએ છીએ. આ વર્ષે પણ એક આખી સ્વયંસેવકની ટીમ કે જે 700-800 સ્વયંસેવકો હોય છે અને 5-7 દિવસ સુધી બધા લોકો દર્શનાર્થી આવે એને કોઈ પણ જાતની અગવડતા ન પડે. બહેનો, ભાઈઓ, બાળકો બધા શાંતિથી આખો દિવસ આ ખોડલધામ કેમ્પસનો લાભ લે અને બધા સારી રીતે માતાજીને દર્શન કરે. એ રીતે અમે ભોજનાલય પણ ચાલુ કરેલ છે, અન્નપૂર્ણાલય પણ ચાલુ કરેલ છે અને બધા લોકોને શાંતિથી આખો દિવસ આનંદ આવે એવી અમે વ્યવસ્થા અહીં ગોઠવેલી છે. જયમાં ખોડલ. ખોડલધામ ટ્રસ્ટમાં દિવાળીનો તહેવાર હોય, લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય એટલે રોજ 5 દિવસ માટે અમે અલગ અલગ સ્વયંસેવકોની વ્યવસ્થા કરીએ છીએ. જે દરેક જિલ્લાઓમાંથી અલગ અલગ 500-700 સ્વયંસેવકો રોજના આવતા હોય છે. જે સ્વયંસેવકોને અલગ અલગ પ્રકારની જવાબદારી સોંપીને આ દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની ખલેલ ના પહોંચે તેવી વ્યવસ્થા અમે કરીએ છીએ, જેથી દર્શનાર્થીઓથી સરળતાથી વ્યવસ્થિત દર્શન કરી શકે અને બધી વ્યવસ્થાનો લાભ લઈ શકે. મારું નામ હિતેશભાઈ મનસુખભાઈ દોશી છે. અમે જેતપુરના રહેવાસી છીએ. અમે કોરોના પછી અહીંયા પહેલીવાર દર્શન કરવા આવ્યા છીએ અને માતાજીની અસીમ કૃપાથી અમે અવારનવાર આવીએ છીએ અહીંયા દર્શન કરવા અને અમને શ્રદ્ધા છે એટલા માટે આવીએ છીએ. અને અહીંનું મેનેજ પણ પડે એવું બહુ સરસ છે કે અહીંયા બહારના શ્રદ્ધાળુ એટલા બધા પુષ્કળ આવ્યા છે પણ એવું લાગે નહીં કે અહીંયા એટલો બધો ટ્રાફિક છે અને અમે દર્શન શાંતિથી ને ટેસ્ટથી કરી શકીએ છીએ એવી. અને માતાજી છે ને અમને એટલી કૃપા છે કે બહુ સરસ છે. અમે કાયમ એનો વિશ્વાસ રાખીએ છીએ માતાજીને. અને અહીંયા માતાજીના કોરોના પછી અમે પહેલીવાર જ આવીએ છીએ કારણ કે કોરોના હિસાબે અમે નહોતા આવી શક્યા. અને માતાજીને અમે કઈ પ્રાર્થના કરી કે ભાઈ સર્વનું વિશ્વનું કલ્યાણ કરો કે કોરોના મુક્ત થઈ જાય આખું વિશ્વ, એવી અમારી પ્રાર્થના છે.